કેમ છો મિત્રો, હું છું કલ્પના પરમાર. ગુજરાતી ફૂડ કિચનમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે હું તમારી સાથે શેર કરવાની છું દિવાળી સ્પેશિયલ રવાના ઘૂઘરા. દિવાળી હોય અને આપણે ઘૂઘરાના બનાવીએ એવું તો ચાલે જ નહીં. તો આજે હું તમને રવાના ઘૂઘરા બનાવીશ. આ ઘૂઘરાને તમે 20-25 દિવસ સુધી ખાશો ને, ત્યારબાદ પણ એકદમ ક્રિસ્પી જ બની રહેશે. કારણ કે એના ઉપરના પડમાં આપણે રવાનો ઉપયોગ કરીને બનાવવાના છે અને અંદરનું સ્ટફિંગ પણ આપણે રવામાંથી જ બનાવીશ, જેથી એ લોંગ ટાઈમ સુધી સારા રહે. ઘૂઘરાને વાળવાની, એમાં ભરવાની અને એને કાંગરી પાડવાની પરફેક્ટ રીત હું તમને આપીશ. તો ચાલો દિવાળીમાં બનાવી લઈએ રવાના ઘૂઘરા. રવાના ઘૂઘરા બનાવવા માટે સૌથી પહેલાં આપણે લોટ બાંધી લઈએ. એના માટે મેં અહીં 1/2 કપ રવો લીધો છે અને ઝીણો રવો લેવાનો છે. તમારી પાસે જો ઝીણો રવો ના હોય તો મોટા રવાને તમારે મિક્સરમાં પીસીને ઝીણો કરી દેવાનો. ઝીણા રવાનો રિઝલ્ટ ખૂબ જ સરસ આવે છે, જેથી ઝીણો રવો જ લેજો. ત્યારબાદ આપણે જેટલો રવો લઈશું એટલો જ મેંદો લઈશું. 1/2 કપ રવો અને 1/2 કપ મેંદો. તમે ચાહો તો 1/4 કપ રવો અને 1/2 કપ મેંદો પણ લઈ શકો છો. એનું રિઝલ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. અને ત્યારબાદ એમાં આપણે 1/2 ચમચી ઘી નાખીશું. મેં અહીં દેશી ઘી લીધું છે. તમે ઘીની જગ્યા પર તેલ પણ લઈ શકો છો. ઘી અને લોટને આપણે હાથથી સરસ મસળીને મિક્સ કરી લઈશું. મોણનું પ્રમાણ મુઠ્ઠી પ્રમાણે હોવું જોઈએ, તો જ એકદમ ખસ્તા બનશે. અને જુઓ, આ રીતે મિક્સ કરીને એકદમ બ્રેડ ક્રમ જેવું તમારું મિશ્રણ થઈ જવું જોઈએ. જુઓ મિત્રો, સરસ ઘી લોટમાં ભળી ગયું છે અને મુઠ્ઠી પડતું મોણ પણ થઈ ગયું છે. હવે આપણે નોર્મલ પાણીથી લોટ બાંધી લઈશું. થોડું થોડું પાણી લઈશું અને લોટ રોટલી જેવો ઢીલો રાખવાનો છે. કારણ કે સૂજી છે, સૂજી ફૂલશે એટલે લોટ આપણે થોડો ઢીલો રાખીશું. નહીં તો પછી એને રેસ્ટ આપીશું, ત્યારબાદ લોટ એકદમ કઠણ થઈ જશે. એટલે રોટલી જેવો લોટ બાંધી અને લગભગ 2 મિનિટ આપણે એને સરસ મસળી લઈશું. મસળવાથી સોજી એકદમ સરસ ભળી જાય છે અને ફૂલી પણ જશે. જુઓ મિત્રો, સરસ લોટ બંધાઈ ગયો છે અને હું તમને બતાવું છું. જુઓ, આટલો સોફ્ટ હોવો જોઈએ. અને રેસ્ટ આપશો એટલે થોડો કઠણ થઈ જશે, કારણ કે સોજી ફૂલી જશે. હવે એને આપણે ઢાંકીને 15 મિનિટ માટે રાખી દઈશું. જ્યાં સુધી લોટ રેસ્ટ થાય છે ત્યાં સુધી આપણે હવે રવાને શેકી લઈએ સ્ટફિંગ માટે. મેં અહીં પેન મૂકી દીધી છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. અને ત્યારબાદ એમાં 2 મોટી ચમચી આપણે દેશી ઘી લઈશું. અને ઘી ગરમ થાય એટલે એમાં 1/2 કપ ઝીણો રવો નાખીશું. અહીંયા પણ તમારે રવો ઝીણો જ લેવાનો છે, મોટો નથી લેવાનો. અને રવો નાખી અને એકદમ સ્લો ફ્લેમ પર આપણે એને સતત ફેરવતા શેકી લેવાનો છે. મિત્રો, શેકવામાં સહેજ પણ ઉતાવળ નહીં કરતા. એકદમ સ્લો ફ્લેમ પર એને સતત ફેરવતા સુગંધ આવવા માંડે અને રવાનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે શેકવાનો છે. રવો થોડો પણ કાચો ના રહેવો જોઈએ, કારણ કે આપણે એને કૂક આ રીતે જ કરવાનો છે શેકીને. અને એનો સરસ કલર આવી જાય અને સુગંધ આવે અને થોડું ઘી પણ છૂટું પડવા માંડે ત્યાં સુધી આપણે એને સતત હલાવતા શેકી લઈશું. જુઓ મિત્રો, તમે જોઈ શકો છો લગભગ 4-5 મિનિટ થઈ ગઈ છે અને આપણો રવો સરસ શેકાઈ પણ ગયો છે. હવે એમાં 2 મોટી ચમચી મેં અહીં કોપરાનું છીણ લીધું છે. તૈયાર માર્કેટમાં મળે છે એ લીધું છે. જો તમારી પાસે આખું કોપરું હોય તો એને છીણીને પણ લઈ શકો છો. 2 મોટી ચમચી ઝીણી સમારેલી બદામ નાખીશું અને 2 મોટી ચમચી ઝીણા સમારેલા કાજુ નાખીશું. અને બધું જ આપણે ફરી મીડિયમ ફ્લેમ પર એને સતત હલાવતા 2-3 મિનિટ માટે શેકી લઈશું. તમે ચાહો તો કાજુ, બદામ અને કોપરાને સ્કીપ કરીને એકલા રવાથી પણ ઘૂઘરા બનાવી શકો છો. જુઓ મિત્રો, આપણો રવા અને કાજુ, બદામ અને કોપરું સરસ શેકાઈ ગયા છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે અને સુગંધ પણ સરસ આવવા માંડી છે. ગેસની ફ્લેમ બંધ કરીશું અને મિશ્રણને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. મિશ્રણને બાઉલમાં કાઢી લીધા બાદ એને કમ્પ્લીટલી આપણે ઠંડુ કરવાનું છે. અને ત્યારબાદ આપણે એમાં દળેલી ખાંડ ઉમેરીશું. જુઓ મિત્રો, આપણું મિશ્રણ સરસ ઠંડુ થઈ ગયું છે અને હવે એમાં આપણે ખાંડ નાખીશું. સૌથી પહેલાં આપણે એમાં 1/2 નાની ચમચી ઇલાયચી પાવડર નાખીશું ફ્લેવર માટે. અને ત્યારબાદ આપણે એમાં જાયફળ નાખીશું. જાયફળને આ રીતે છીણીને લગભગ 5 ચમચી જેટલું જ નાખવાનું છે. વધારે જાયફળ નહીં નાખતા, કારણ કે એની ફ્લેવર ખૂબ જ સ્ટ્રોંગ હોય છે. અને એને આપણે સરસ મિક્સ કરી લઈશું.
જાયફળ અને ઇલાયચી પાવડર મિક્સ થઈ જાય ત્યારબાદ એમાં અડધો કપ આપણે દળેલી ખાંડ નાખીશું. જેટલો રવો એટલી જ ખાંડ, અથવા તમે એનાથી વધારે પણ લઈ શકો છો, ગળાસ તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો, પરંતુ અડધો કપ ખાંડ એકદમ પરફેક્ટ મીઠાશ આપે છે. એને સરસ આપણે હાથથી આ રીતે મિક્સ કરી લઈશું. બધું સરસ હાથથી મિક્સ કર્યા બાદ તમે જોઈ શકો છો એમાં મુઠ્ઠી પડતું મોણ નથી, એટલે કે એમાં બાઇન્ડિંગ નથી આપતું. તો હું હવે એક મોટી ચમચી દેશી ઘી નાખીશ અને થોડું ગરમ કરેલું નાખવાનું અને એને આપણે સરસ મિક્સ કરી લઈશું અને ત્યારબાદ જોવાનું. સરસ બાઇન્ડિંગ આવી ગયું છે, તમે જોઈ શકો છો, જુઓ મુઠ્ઠી પડી જાય છે. એટલે જ્યારે તમે ઘૂઘરામાં ભરો તો જ્યારે ખાઓ ને ત્યારે આ મિશ્રણ છૂટું ના પડવું જોઈએ. હવે લોટમાંથી આપણે નાના નાના બોલ બનાવી લઈશું અને ઘૂઘરાને બનાવી લઈશું. આપણે મીડિયમ સાઇઝના નાના બોલ બનાવી લઈશું. તમે જે સાઇઝના તમારે ઘૂઘરા બનાવવા હોય એ સાઇઝના તમે વણી શકો છો અને એને સરસ ગોળ કરી અને આપણે નાની પૂરી વણી લઈશું. બહુ જાડી નહીં અને બહુ પાતળી નહીં એવી પૂરી વણવાની છે. જો બહુ પાતળી પૂરી વણશો તો જ્યારે તમે ઘૂઘરાનું સ્ટફિંગ ભરશો ને ત્યારે તૂટવાનો ડર રહે છે, એટલે મીડિયમ થીકવાળી આપણે પૂરી વણીશું. તમને હું બતાવું છું, જુઓ આટલી થિકનેસ પૂરીની હોવી જોઈએ અને સાઇઝ મેં આટલી રાખી છે. તમે ચાહો તો કટરથી ગોળ કટ પણ કરી શકો છો. સાઇડ પર આપણે થોડું પાણી લગાવી લઈશું અને બંને સાઇડની કોર્નર આ રીતે પ્રેસ કરીને ચોંટાડીને પોકેટ જેવું બનાવી લઈશું અને પોકેટમાં તમને એને હાથમાં આ રીતે રાખવાનું છે જેથી આપણે સ્ટફિંગ ઇઝીલી ભરી શકીએ. આ રીતે કરવાથી ઘૂઘરા ભરવા ખૂબ જ સહેલા પડે છે. એમાં હવે નાની બે ચમચી જેટલું આપણે સ્ટફિંગ નાખીશું અને સ્ટફિંગને આમ પ્રેસ કરી દઈશું જેથી આપણને ઉપરની કિનારી દબાવવામાં ઇઝી પડે. જુઓ, અને એકદમ ભરેલો તમારો ઘૂઘરો હોવો જોઈએ જેથી જ્યારે તમે ફ્રાય કરો તો એ ફૂલીને ફાટી ના જાય. અને જુઓ, બધી જ કોર્નરને સરસ દબાવીને થોડી ખેંચીને પ્રેસ કરીને કરી નાખવાની અને જુઓ હાથથી આ રીતે આંગળીથી પ્રેસ કરી લેવાની જેથી આપણા ઘૂઘરા ખૂલે નહીં. હવે હું તમને કાંગરી બનાવતા બતાવું છું. જુઓ, કાંગરી બનાવવા માટે ઉપરથી એક છેડો લેવાનો અને અંગૂઠાને આંગળીથી પ્રેસ કરીને એને આમ ખેંચી લેવાનું. જુઓ, છેડો ખેંચતા જવાનું અને એને ટર્ન કરતા જવાનું, વળ વાળતા જવાનું. તો આ રીતની કાંગરી બની જશે. ખૂબ જ સહેલી છે, તમે એક બે વખત ટ્રાય કરશો તમને ચોક્કસથી આવડી જશે. બસ તમારે અંગૂઠા અને આંગળીથી આમ પ્રેસ કરી અને વાળીને થોડું ખેંચી લેવાનું છે. તમે જોઈ શકો છો વિડીયોમાં, મેં વિડીયો ફૂલ લીધો છે એટલે કે તમે એને જોઈ શકો. અને છેલ્લો છેડો આમ પ્રેસ કરી અને આપણા ઘૂઘરા વળીને તૈયાર થઈ ગયા છે. બાકીના તમે આ જ રીતે બનાવી લેવાના છે. તમારી પાસે ઘૂઘરાના મોલ્ડ હોય તો તમે એમાં પણ બનાવી શકો છો અથવા ફોકથી પણ એને પ્રેસ કરીને બનાવી શકો છો. જુઓ મિત્રો, આપણા બધા જ ઘૂઘરા બની ગયા છે. હવે આપણે એને ફ્રાય કરી લઈએ. ફ્રાય કરવા માટે મીડિયમ તેલ આપણે ગરમ કરવાનું છે અને આપણા ઘૂઘરાને સોયથી થોડા કાણા પાડી દેવાના જેથી એ ફૂલે ત્યારે ફાટી ના જાય. આ ટ્રીક કરવી ખૂબ જ જરૂરી છે. આ કરવાથી તમે તમારા ઘૂઘરા એક પણ ફાટે નહીં. સોયથી એને એક બે કાણા પાડી દો અને ત્યારબાદ ગરમ તેલમાં નાખો. તેલ તમારું બહુ ગરમ ના હોવું જોઈએ. જુઓ, ધીરે ધીરે ઘૂઘરા ઉપર આવે એટલું તેલ ગરમ હોવું જોઈએ અને મીડિયમ ફ્લેમ પર જ આપણે એને ફ્રાય કરવાના છે. કારણ કે સોજીના ઘૂઘરા છે અને તમે જેટલા એને ક્રિસ્પી ફ્રાય કરશો એટલા ઘૂઘરા તમારા ઘણા લાંબો સમય સુધી ક્રિસ્પી રહેશે. આપણે સોજીથી લોટ બાંધ્યો છે તો આ ઘૂઘરા તમારા 15-20 દિવસ સુધી આવા ક્રિસ્પી જ રહેશે અને એકદમ કડક બનશે. ખાવામાં પણ ખૂબ જ મજા આવશે. જુઓ મિત્રો, સતત હલાવતા મેં બંને સાઇડથી સરસ ગોલ્ડન બ્રાઉન કરી લીધા છે અને આપણા ઘૂઘરા ફ્રાય થઈ ગયા છે. એને આપણે ટિશ્યુ પેપર પર કાઢી લઈશું અને બાકીના ઘૂઘરાને આ જ રીતે ફ્રાય કરી લઈશું. એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન ફ્રાય થયા છે. ઘૂઘરા ઠંડા થાય એટલે આપણે એને સર્વ કરીશું. જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા બન્યા છે ને મિત્રો. આ ઘૂઘરામાં આપણે રવાનો ઉપયોગ કર્યો છે જેથી આ ઘૂઘરા 20-25 દિવસ સુધી સારા રહે છે. કારણ કે આપણે એમાં કોઈ પણ એવી વસ્તુ નથી લીધી જે જલ્દી બગડી જાય અને ઉપરનું પડ રવાના લીધે એકદમ ક્રિસ્પી જ રહે છે. હું તમને એ ઘૂઘરો બતાવું છું. જુઓ, બન્યો છે ને એકદમ પરફેક્ટ ગુજરાતી રવાનો ઘૂઘરો. એને તોડીને પણ બતાવીશ તો ભરપૂર એકદમ મસાલાથી એટલે કે પૂરણથી ભરપૂર બન્યા છે. તો મિત્રો, ચોક્કસથી આ દિવાળી પર મારી રેસીપીને ટ્રાય કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરીથી મળીશું આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ વેરી મચ.